સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં છેલ્લા બે દિવસથી તેજ પવન ગાજવીજ સાથે મેઘમહેર થઈ રહી છે, જેને લઈને ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી રહી છે. તો બીજી તરફ પ્રાંતિજમાં ચાર મકાનોની દિવાલ ધરાશયી થતા મોટી જાનહાનિ ટળી હતી. 12 વાગ્યે ગુજરાત સહિત જિલ્લાઓ અને તાલુકામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલુ થતા પ્રાંતિજ સહિત તાલુકામાં મેઘમહેર જોવા મળી રહી છે અને નદી નાળા તળાવોમાં પાણી ભરાતા અને સારો વરસાદ થતાં ધરતીપુત્રોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ પ્રાંતિજ બજાર વિસ્તારોમાં આવેલ જૂના મકાનોની દિવાલો એક પછી એક ધરાશયી થઈ રહી છે, જેમાં ગુર્જરની પોર ખાતે રાત્રિના દરમિયાન અંધ મહિલા કલાબેન પ્રવીણચંદ્ર પંડ્યાના મકાનના પાછળના ભાગની દિવાલ ધરાશયી થઈ હતી અને રાત્રિ દરમિયાન ધરાશયી થતાં મોટી જાનહાનિ ટળી હતી. તો હજુ એ મકાન ધરાશયી થાય એવું હોય તેઓના પાડોશી દ્વારા તેઓને પોતાના ઘરે આશરો આપવામાં આવ્યો છે અને પાડોશીએ પાડોશી ધર્મ નિભાવ્યો છે. તો દિવાલ પડવાના સમાચાર વોર્ડ નંબર 4ના પૂર્વ મહિલા કોર્પોરેટર દીપ્તિબેન બ્રહ્મભટ્ટને મળતા તેઓના પતિ હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પ્રાંતિજ પાલિકામાં જાણ કરતા જતીનભાઈ જોશી પણ દોડી આવ્યા હતા. તો પૂર્વ મહિલા કોર્પોરેટર દીપ્તિબેન બ્રહ્મભટ્ટ દ્વારા કલાબેનને આશ્વાસન આપી સરકારમાંથી સહાય મળે તે માટેના કાગળિયા પ્રક્રિયા હાથ ધરી હતી. તો પ્રાંતિજના કઠોરી ખડકીમાં રહેતા મુકેશભાઈ મોદીના મકાનની પાછળની દિવાલ ધરાશયી થતા શેખવાડા વિસ્તારમાં દિવાલનો કાટમાર પડ્યો હતો અને કાટમાર નીચે સાયકલ દટાતા સાયકલનો કૂચડો થઈ ગયો હતો. તો ગણેશ સ્ટ્રીટ ખાતે રહેતા પાર્થ દવેની મકાનના આગળના ભાગમાં ગાબડું પડતા કાટબાર રોડ ઉપર પડ્યો હતો. તો પ્રાંતિજ ઊંડીફળી ખાતે પણ કિરીટભાઈ ભોગીલાલ શાહના બંધ મકાનની રોડ સાઈડની દિવાલ ધરાશયી થઈ હતી. તો વહેલી સવારે ઘટના બનતા મોટી જાનહાનિ ટળી હતી. તો પ્રાંતિજ તાલુકાના ઘરતેશ્વર ખાતે આવેલ ઘરતેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ મંદિરના પગથિયા પાસે આવેલ ઓરડી તથા કોટ દિવાલ અને પગથિયા ધરાશયી થયા હતા. તો મંદિરનું બાંધકામ દિવસે ને દિવસે ધરાશયી થયું હોય મંદિરના અસ્તિત્વ ઉપર પણ અનેક સવાલો ઊભા થયા છે, ત્યારે જવાબદાર તંત્ર દ્વારા સર્વે કરી ઘટતી કાર્યવાહી કરવા માંગ પણ ઉઠી છે. રાવલ જેડેસ્ટીવી પ્રાંતિજ. હવે આપણા પ્રાંતિજ શહેરમાં ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, પ્રાંતિજ શહેરમાં સૌથી મોટી ડિસ્પ્લે ધરાવતો શોરૂમ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. ફ્રીજ, એલઈડી ટીવી, એસી, કુલર, વોશિંગ મશીન, ઘરઘંટી, ઓવન, મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. દરેક ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ ખૂબ જ વ્યાજબી અને સ્ટાન્ડર્ડ કંપનીની હાજર સ્ટોકમાં મળી રહેશે અને સરળ હપ્તે વગર વ્યાજે મળશે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ ની ચીજ વસ્તુઓ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમ ની મુલાકાત લો. સ્થળ 456 પ્રમુખ સંગમ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8509664 પટેલ. અમારી બીજી બ્રાન્ચ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, B2425 સેતુ સ્ક્વેર કોમ્પ્લેક્સ, મોટા ચિલોડા. મોબાઈલ નંબર 9898084803. રાજ પટેલ.